નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત મિરરના લાઈવ ન્યૂઝમાં હું રિદ્ધિક આનાબાર સૂચક આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના મુખ્ય સમાચાર. કેરળમાં જળપ્રલય, 3 લાખ લોકો બેઘર બન્યા છે. વડાપ્રધાન મોદી કેરળ જઈ પરિસ્થિતિની સમીક્ષા કરી, રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરી છે. દિલ્હી, પંજાબ, આંધ્રા તરફથી 10-10 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. શહેરોમાં રાત્રે 9 પછી એટીએમમાં રોકડ જમા નહીં થાય. કેન્દ્ર સરકાર દ્વારા કેશવાન પરના હુમલા સહિતના જોખમને ટાળવા નિર્ણય લેવામાં આવ્યો. પૂર્વ પ્રધાન અટલ બિહારી વાજપેયીનું લાંબી બીમારી બાદ નિધન થતાં સમગ્ર દેશ શોકમય બની ગયું છે, ત્યારે અટલ બિહારી પર હવે બનશે ફિલ્મ યુગ પુરુષ. અટલજીને જામનગરની શોકાંજલિ, ચાંદી બજાર બંધ રહી. જામનગર પોલીસ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અર્ધી કાઢીને ફરકાવવામાં આવ્યો. બસ સ્ટેશનમાં ચારે કોર કીચડ કીચડ. બસમાંથી ઉતરી ગેટ સુધી પહોંચતા મુસાફરોને આંખે તારા આવી જાય છે. રાજકોટના ડેબર રોડ પરના હયાત બસ સ્ટેશનને એરપોર્ટ જેવું બનાવવાની કામગીરી શરૂ થતા શાસ્ત્રી મેદાનમાં હંગામી બસ સ્ટેશન બનાવાયું છે. રાજકોટમાં ધીમી ધારે 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ, વેસ્ટ ઝોનમાં માત્ર 1.5 ઇંચ. સીઝનનો કુલ 18 ઇંચ વરસાદ પાર. વેસ્ટ ઝોનના 12 વોર્ડમાં રવિવારે અને શુક્રવારે પાણી કાપ ઝીકાયો. કાલે વોર્ડ નંબર 8, 10, 11, 2, 7 પાણી નહીં મળે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો અદ્ભુત આવિષ્કાર, આવી રહી છે કોલેસ્ટ્રોલ ફ્રી મગફળી. વન ડે વન રોડ અંતર્ગત રાજમાર્ગો ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. યાજ્ઞિક રોડ પર ઓટલા છાપરાના દબાણો હટાવાયા. ચાવાડાના ઓટલા પાર્કિંગની જગ્યામાં ખુલ્લી મૂકવામાં આવી, તેમજ 15 થી વધુ સાઇનબોર્ડો હટાવાયા. ટ્રાફિક સમસ્યા ઉકેલવા શહેરીજનોને સહકાર આપવા મેયરની અપીલ. હવે નાના રોડ ઉપર થશે ડિમોલેશન. સરદારનગર, જાગનાથ, પરા બજાર, પેલેસ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના મુખ્ય રોડોને જોડતી શેરીઓમાં ઝુંબેશ હાથ ધરાશે. દબાણ હટાવવા અને ટ્રાફિક ઝુંબેશના એક્શન પ્લાન અંતર્ગત મનપાનો નિર્ણય. 27 સર્કલ ઉપર ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવશે. પારેવડી ચોક, સોરઠિયાવાડી સર્કલ, નાગરિક બેંક સર્કલ, ભૂતખાના ચોક સહિતના સર્કલો પર ટ્રાફિક સિગ્નલ કાર્યરત થશે. મોબાઈલ ગ્રાહકોને કંપની ચેન્જની અપાતી સેવા હવે સરકારી તંત્ર પણ આપશે. રેશન કાર્ડમાં પોર્ટેબિલિટી આપવાના વિચારણા. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા કાર્ડ ધારકોને મળશે તાત્કાલિક અનાજ પુરવઠો. સ્વામિનારાયણ ચોકના વેપારીઓની મનપાને ચેતવણી, તહેવારો ટાણે ઓટલા તૂટશે તો આત્મવિલોપન. વોર્ડ નંબર 13ના કોર્પોરેટરને સાથે રાખી વેપારીઓની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત. 7મ-8મની ધંધાની સીઝનમાં દબાણ હટાવવા ઝુંબેશ મુલતવી રાખવાની માંગ. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા જ કપાસની તેજીને બ્રેક. ભાવો ઘટ્યા, ઋણા ભાવમાં રૂપિયા 500 સુધીનો ઘટાડો. પાક સારો થવાની આશા. કાળા બજારમાં વેચાવા જતા સરકારી ઘઉં ચોખાનું આયસર પકડાયું. રાજકોટમાં પુરવઠા નિગમના કોન્ટ્રાક્ટર દ્વારા જ સરકારી અનાજનું વેચાણનું મોટું કૌભાંડ. થોરાડા પોલીસે આયસર પકડ્યું, લાખો રૂપિયાનો માલ કબજે કર્યો. આગામી 1 સપ્ટેમ્બરથી યોજનારા 5 દિવસીય લોકમેળામાં રાઇટ્સના 19 પ્લોટ 3 થી 4.60 લાખમાં વેચાણ થયું છે. ભાદર નદીનું પાણી પ્રદૂષિત થવા સામે જન આંદોલન ઉઠતા સરકાર ફફડી. જેતપુરમાં સાડી ઉદ્યોગો ઉપર ખતરો. ટ્રીટમેન્ટ પ્લાન્ટ સોક્રોઝની નોટિસ. 15 દિવસમાં પ્રદૂષણ બંધ નહીં થાય તો સીલ મારવાની પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તાકીદ. કારખાનેદારો કારીગર વર્ગમાં ખળભળાટ. વિપક્ષી નેતાએ દબાણ હટાવવા ઝુંબેશનું કર્યું જાત નિરીક્ષણ. યાજ્ઞિક રોડ ઉપર નબળાના ઓટલા તૂટ્યા અને અમીરોની કઢાઈ લાજ. ઇમ્પિરિયલ પેલેસ સહિતના દબાણો કોના ઇશારે એમને એમ સાગઠ્યા. નિકોલમાં ઉપવાસ માટે સરકારે જગ્યાની મંજૂરી ન આપતા પાર્ક કરેલી ગાડીમાં બેસી હાર્દિક 1 દિવસનો ઉપવાસ કરશે. આખરે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની થઈ સગાઈ.
પ્રિયંકાના ઘરે વિશેષ પૂજા સાથે રોકા સગાઈ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂડા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી, રોગચાળાનો ખતરો, ચોમાસામાં સફાઈના અભાવે ઉકરડાનો જમાવડો, ભયંકર દુર્ગંધ. જીવદયા પ્રેમીઓએ કરી રજૂઆત. બકરી ઈદ ગેરકાયદેસર પશુ કતલ રોકવા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી. કાયદાનું ચુસ્ત પાલન કરવા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સીપીએ સ્ટાફને કડક સૂચના આપી. ગરીબોની રેકડી, શાકભાજીના પાથરણા, ઓટલા તોડી સામાન્ય જનતાને પરેશાન કરતું તંત્ર, ઉદ્યોગપતિ અને અમીર લોકો સામે ઘૂંટણીએ. હોટલ રેસ્ટોરન્ટમાં પાર્કિંગ જ નથી, તંત્ર શું કરે છે? રેસ્ટોરન્ટમાં પાર્કિંગ સુવિધા ન હોય તો સીલ મારો, નહીં તો ટ્રાફિક સમસ્યા હલ નહીં થાય. મુખ્યમંત્રી સાથેની ગઈકાલની મીટિંગ રદ થતા બિલ્ડરો આક્રમક. રાજ્ય બિલ્ડિંગ એસોસિએશનની આંદોલનની ચીમકી. મોસાળે જમણ, છતાં બિહાર આંધ્રની જેમ ગુજરાતને સ્પેશિયલ ફેવર કેમ નહીં? રૂપાણી સરકાર. ગુજરાતે કેન્દ્ર પાસે માંગ્યું 31,000 કરોડનું ખાસ પેકેજ. સૌથી વધારે 23,000 કરોડ રૂપિયા જળસંપત્તિ અને પાણી પુરવઠા યોજના માટે માંગવામાં આવ્યા. આજથી નિર્ણાયક ટેસ્ટ, ભારતની કસોટી. ત્રીજી ટેસ્ટ જીતી 5 મેચની શ્રેણી પર કબજો કરી લેવા ઇંગ્લેન્ડની ટીમનો જુસ્સો. ભારતીય 11માં ફેરફાર થવાની શક્યતા. પાકિસ્તાનના કપ્તાન સરફરાઝે કોહલી સેનાને ટોણા માર્યા. ભારતની સરખામણીએ પાકિસ્તાન ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસમાં વધુ સારો દેખાવ કરેલો છે, કેમ કે એમણે અગાઉથી જ સઘન પ્રેક્ટિસ કરી હતી. આજના મુખ્ય સમાચાર, વધુ સમાચાર જોવા માટે લોગ ઇન કરો gujaratmirror.in. અમારું FB પેજ પણ છે ગુજરાત મિરર ન્યૂઝ. જો તમને અમારા સમાચાર ગમ્યા હોય તો લાઈક કરો અને શેર કરો. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.